વિદ્યાર્થી મિત્રો મજામાં ને? ચલો આજે આપણે ભણીશું ગણિત વિષય. જોડે મારી જોડે તમારે પણ બોલવાનું લખવાનું ના ખબર પડે તો તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન એ લોકોને કહેવાનું કે તમને સમજાવે અને શીખવાડે. તો આપણે આજે શરૂઆત કરીશું એકડાથી. એક અડે, બગડે બે, તગડ ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડ નવ, એકડે બે દસ. બે એકડા અગિયાર, એકડ બગડ પાંચ, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડીને મીંડે વીસ. બગડે કરે વીસ, બે બગડે બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, તગડીને મીંડે ત્રીસ. ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો. ચિત્ર ગણવાના છે અને આ સાઈડ અંક લખ્યા છે એની સાથે જોડવાનું છે. તો ચલો બાળકો મારી સાથે ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. બાળકો આ છ છે? ના. આ છે? હા. એની સાથે આપણે જોડવાનું છે. ધારો કે છ છે તો છ જોડે જ જોડવાનું. તમે નવ જોડે જોડો તો સાચું કહેવાય? ના, એ ખોટું કહેવાય. ચલો જોડે ફરીથી ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. તો અહીંયા સાત ક્યાં છે? આ સાત છે? ના. આ છે? તો હા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આની સાથે જોડીશું? ના. શેની સાથે જોડવાનું? આઠ સાથે. કારણ કે કેટલા ચિત્રો થયા છે? આઠ. ફરીથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. તો નવ સાથે જોડીશું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સરસ. હવે આગળ છે કે મણકા ગણો અને ચોરસમાં અંક લખો. મણકા ગણવાના છે અને ચોરસમાં અંક લખવાના છે. મેં તમને શીખવાડી દઉં કે આખું આ ગોળ રાઉન્ડ ફરી હોય એ દસનું હોય. કેટલાનું હોય? દસનું. તમારે યાદ રાખવાનું છે આખું ફરી હોય એ દસનું જ હોય. તો એ તમને ના ખ્યાલ આવે તો તમે ગણી શકો છો આવી રીતે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. બે એકડા અગિયાર. કેટલા થયા? બે એકડા અગિયાર. એકડે મીંડે દસ, પછી શું આવે? બે એકડા અગિયાર. ફરીથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. કેવી રીતે લખાય? એકડ બગડ બાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. કેટલા આવશે એકડ બગડ? તેર. હજી કહું છું બાળકો કે આખું ગોળ રાઉન્ડ ભરેલું હોય એ દસનું. દસ પછી ડાયરેક્ટ તમારા દસ લખ્યા તો દસ કેવી રીતે લખાય? એકડે મીંડે દસ લખ્યા તો અહીંયા પહેલાં એકડો લખી નાખવાનો, બરાબર. હવે આ ગણી લેવા કેટલા છે? એક, બે, ત્રણ, ચાર. તો અહીંયા કેટલા લખવાના? ચાર. તો શું થઈ ગયું? એકડ ચોગડ ચૌદ. તમે આવી રીતે પણ કરી શકો. તમને ભાવે તો કે આખું ગોળ રાઉન્ડ છે એ દસનું છે તો પહેલાં અહીંયા એકડો લખી નાખો, પછી અહીંયા ફરી ગણો. એક, બે, ત્રણ, ચાર અને અહીંયા ચોગડો લખો. તો આ તમારું
गोर गोर टमेटो मने बावे टमेटो खट्टो मीठो टमेटो टमेटो खाईने मादो पड़ो मारा पप्पा आवे छे मोटी मोटर लावे छे मोटर बोले पम पम